મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ સાળંગપુર હનુમાન મંદિરમાં બીજ ચિત્રોનો વિવાદ હજુ પણ યથાવત છે મંદિરમાં પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બે એસઆરપી પાંચ ડીવાયએસપી દસ પીઆઈ આઠ પીએસઆઈ બંદોબસ્તમાં તૈનાત છે બસો અને પંચોતેર જેટલા પોલીસ અને એકસો પંદર જીઆરડી અને હોમગાર્ડ જવાનો પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે આજે મોટી સંખ્યામાં જે કરણી સેનાના કાર્યકરો છે તે વિરોધ કરવા માટે પહોંચવાના છે આ ઉપરાંત પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને પગલે આ પોલીસ કાફલો અહીં ગોઠવવામાં આવ્યો છે સતત આ મંદિરને લઈને વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે જેને લઈને આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પધુમાયથી સાથે સંવાદ નિકુલ પટેલ જોડાઈ ગયા છે નિકુલ હાલ કેવી વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી છે અને આજે કયા કયા પ્રકારના કાર્યક્રમો મંદિર ખાતે જોવા મળવાના છે જે બિલકુલથી સારંગપુર મંદિર ખાતે જે ચિત્રો લઈને વિવાદ થયો હતો ને જે છે તે પોલીસ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પોલીસ જવાનો છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે પછી લોકલ જે પોલીસ જવાનો હોય તે પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે સાથે એસઆરપીની જે ટુકડીઓ છે તે પણ અહીંયા જે છે તે તૈનાત કરવામાં આવી છે મહત્વની વાત છે કે જે રીતે સારંગપુર મંદિર ખાતે જે ચિત્રો છે તે લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને જે વિવાદ વકર્યો બાદ જે છે તે ઉકરતા ચરુ જેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી હતી ને તેને લઈને પોલીસ દ્વારા પણ જે છે તે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ને તમામ જગ્યાએ ઝડપે સલાક જે બંદોબસ્ત છે તે અત્યારે લગાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મંદિર પરિસરની બહાર તમામ જે ગેટ આવેલા છે તમામ ગેટની બહાર પણ જે છે તે પૂરતો પોલીસ બંદોબસ્ત છે કેમેરામેન પુરખરાજ શર્માને કહીશ કે તેઓ આગળના દ્રશ્યો બતાવે કે જ્યાં આગળ પોલીસનો મોટા કાફલો છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે પોલીસની જે ગાડીઓ છે તે પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતે સ્થિતિ સારંગપુરની અંદર સર્જાઈ હતી અને ત્યારબાદ આજે કરણી સેના જે છે તે વિરોધ માટે પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ડીવાય સહિતના જે અધિકારીઓ છે તે પણ અહીંયા જે છે તે ઉપસ્થિત છે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેની ટીમો જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવી છે ખાસ કરીને જે કોઠારા સ્વામીની જે ઓફિસ છે તેની બહાર છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જે છે તે ઉપસ્થિત છે મહત્વની વાત છે કે પોલીસ અધિકારીઓ સાથે હજુ પણ જે છે તે એક બેઠક પોલીસ અધિકારીઓ કરી રહ્યા હોવાની પણ ચર્ચા જે છે તે જોર પકડી રહ્યું છે મહત્ત્વની વાત છે કે પોલીસ જવાનોનો જે પહેરો છે તે મંદિરની ચારે બાજુ જે છે તે અંકિત લગાવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જે છે તે અંદર ન પ્રવેશી શકે સાથે જ પૂરતી સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન છે તે અહીંયા રાખવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે કોઠારી સ્વામીની જે ઓફિસ છે તેની બહાર પણ જે છે તે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાલમાં તૈનાત છે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે સારંગપુરનો જે વિવાદ વકર્યો અને ત્યારબાદ એક બાદ એક જે છે સંગઠન સામે આવી રહ્યા છે વિરોધ પ્રદર્શન માટે સામે આવી રહ્યા છે ત્યારે આજે કરણી સેના પણ જે છે તે વિરોધ માટે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાવી હતી ને તેને પગલે જે છે તે ભારે બંદોબસ્ત છે તૈયાર રાખવામાં આવ્યો છે હાલ તો એસઆરપીની ટુકડીઓ સહિત ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈ સહિતનો જે કાફલો છે તે તૈનાત છે બસો પંચોતેર કરતાં વધુ પોલીસ જવાનો છે તે મંદિર પરિસરની અંદર તૈનાત કરવામાં આવ્યા છે સાથે જ જે તમામ ગેટ છે તેની બહાર પણ જે છે તે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે સાથે સારંગપુર મંદિરને જોડતા જે માર્ગો છે ત્યાં આગળ પોલીસ જવાનો પણ જે છે તે અત્યારે રાખવામાં આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના તે પણ અહીંયા હાજર છે અને તમામ જે ઘટનાક્રમ છે તેના ઉપર સતત જે છે તે પોલીસ ધ્યાન રાખી રહી છે મહત્વની વાત છે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો તો જે રીતની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી ને ત્યારબાદ પોલીસ જવાનોને છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા હતા તમામ જગ્યાએ જે છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે